नमस्कार धर्मलोक में आपनु स्वागत छे, हूँ कृष्णा। दर्शक मित्रों धर्मलोक में आ अधिक मास दरमियान में आपने कथाओं नू रसपान करावी रहा छे, त्यारे आजे पण सांभळीशु कथाकार राजेंद्र भाई पंड्या ना मुखे थी आजनी कथा शू छे। चालो शुरू करिए धर्मलोक। तो आ विषय वधु बात करवा माटे आपणी साथे जोडायेला छे कथाकार एवा राजेंद्र भाई पंड्या। राजेंद्र भाई धर्मलोक में आपनु स्वागत छे। अधिक मास चाली रह्यो छे, कथाओ आपणे दररोज दर्शक मित्रों ने संभळावी रह्या छे, त्यारे आजनी कई पौराणिक कथा छे? पुराण कथा मां सुतजी सौनकादि ऋषियों ने कथा करे छे। वाल्मीकि जी दृढ़ धन्व ऋषि ने एना पूर्व जन्म नी कथा करता कहे छे के सुदेव एना दीकराना मृत्युना समाचार सांभळ्या એટલે પુત્ર પાછળ ખૂબ વિયોગ કરે છે, જેમ દશરથ રાજા રામના વિયોગમાં જેવી રીતે ઝૂરે છે એમ પુત્રના વિયોગમાં આ સુદેવ ખૂબ વિલાપ કરે છે, મૂર્છિત થઈ અને વારંવાર જમીન ઉપર પડે છે, વારંવાર ભાનમાં આવે છે અને ઊભા થઈ અને ત્યાં જ બેઠા બેઠા શ્રી કૃષ્ણ શરણમ્મા જાપ કરે છે। પુત્રની પાછળ પાગલ જેવા બન્યા છે અને એ જ વખતે બરાબર આકાશમાં ઘનઘોર વાદળાઓ છવાયા છે, વીજળી કડાકા મારે છે અને વર્ષા ઋતુ ન હોવા છતાં અનરાધાર વરસાદ વરસ્યો છે। આ બંને પતિ પત્ની વરસતા વરસાદમાં એક મહિના સુધી વરસતા વરસાદમાં બેઠા રહ્યા છે। એક મહિનો પૂરો થયો છે અને આ બંનેની પાસે અનાયાસે એ વખતે પુરુષોત્તમ મહિનો ચાલતો હતો, એટલે પુરુષોત્તમ મહિનાનું વ્રત કરવાનું આ બેને ફળ મળ્યું છે। આમના આ કઠિન વ્રતથી ભગવાન પુરુષોત્તમ ત્યાં પ્રગટ થયા છે। બંને જણાએ ભગવાન પુરુષોત્તમની પ્રાર્થના કરી છે અને દીકરાને સજીવન કરવા માટે પ્રાર્થના કરી છે, ત્યારે ભગવાન એને એક કથા કરે છે કે ભાગ્યમાં દીકરો ન હોય અને એ મેળવવાથી શું પરિણામ મળે। આ કથા પૂર્વના સમયમાં એ માર્કંડ ઋષિએ રઘુરાજાને આ કથા કરી હતી કે પૂર્વે એ ધનુર નામના એક ઋષિ હતા, આ ધનુર ઋષિને કોઈ સંતાન ન હતું, ત્યારે એમને ખૂબ તપ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા અને ભગવાનની પાસે દીકરો માંગ્યો કે મને એવો દીકરો આપો કે એનું ક્યારેય મૃત્યુ જ ન થાય। ભગવાને કીધું કે એવું શક્ય નથી, જે જીવ આ ધરતી ઉપર જન્મે છે ને એને મરવું જ પડે છે, એટલે એવું બનશે નહીં, તમે બીજું વરદાન માંગો। તો સામેનો પર્વત બતાવ્યો અને કીધું કે આ પર્વત જ્યાં સુધી છે ત્યાં સુધી આ પર્વતનો નાશ થાય ત્યારે જ મારા દીકરાનો નાશ થાય, એવું વરદાન મેળવ્યું છે। વરદાન મેળવી અને આ ધનુ ઋષિના ત્યાં એક સંતાનમાં દીકરો થયો છે। દીકરાને સંસ્કાર આપે છે કે દીકરા તું બધાને વંદન કરજે, બધાને પ્રણામ કરજે, કોઈ દિવસ કોઈની મસ્કરી કરીશ નહીં, કોઈનો અનાદર કરીશ નહીં। પણ દીકરો દિવસે દિવસે અનાઈ છે। એક ઋષિ એ તપ કરતા હતા, ત્યાંથી એ તપ ભગવાન શાલિગ્રામની પૂજા કરતા હતા, એ શાલિગ્રામને ઉપાડી અને એને લઈ અને કુવામાં ફેંક્યા છે, એટલે ઋષિ બહુ ક્રોધિત થયા છે અને એમને સાપ આપવા માટે તૈયારી કરી, પણ એમને જોયું કે આનું મૃત્યુ તો આ પર્વત ઉપર આધારિત છે, એટલે એમને અનેક મહિષી એટલે કે પાડા ઉત્પન્ન કર્યા છે અને એ પાડાઓએ આ જે પહાડ છે એ પહાડને તોડી નાખ્યો છે અને ત્યાં આ પુત્રનું મૃત્યુ થયું છે, એટલે આ ધનુ ઋષિ ખૂબ દુઃખી થયા છે અને મૃત્યુના મોહમાં એમને અગ્નિ સ્નાન કર્યું છે। આ પ્રમાણે એ ભગવાન પુરુષોત્તમે એ દેવલ ભગવાન સુદેવ પાસે ભગવાન પુરુષોત્તમે આ પ્રકારની કથા જેવી કથા પી એવી દરવાજેથી દોડતો એમનો દીકરો પાછો આવ્યો છે, એટલે અનાયાસે કોઈ પણ પ્રયાસ વગર અજાણતા પણ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાથી એ મરેલો દીકરો પણ એમનો સજીવન થયો છે,
એવું સુતજી સૌનક આદિ ઋષિઓને આ અધ્યાય કરે છે. આપણે પણ આ અધ્યાયની કથા એ ભગવાન પુરુષોત્તમના ચરણોમાં અર્પણ કરીએ. જય પુરુષોત્તમ ભગવાન. જય પુરુષોત્તમ ભગવાન. લોક કથા કઈ છે આજની? લોક કથા એટલે એક નાનકડો પણ નિયમ, નાનકડો નિયમ પણ જો આ મહિનામાં લેવામાં આવે, આ મહિનામાં એક નાનકડો નિયમ પણ એ પણ કેવી રીતે એને સમૃદ્ધ બનાવે છે એની એક કથા છે. એક પરિવાર છે, પરિવારનો એક દીકરો છે. એ દીકરો એ ભગવાનમાં માનતો નથી, ભગવાનમાં એને વિશ્વાસ નથી, છતાં એના મા બાપ જે છે એ દીકરાને ગામમાં ચાતુર્માસ કરવા માટે આવેલા એક સાધુ પાસે લઈ જાય છે અને સાધુ મહાત્મા ને પગે લગાડે છે. સાધુ મહાત્મા દીકરા ઉપર હાથ મૂકીને કહે છે કે બેટા તારે શું જોઈએ છે? એટલે આ દીકરો ચારે બાજુ વૈભવ ભરેલા એના મિત્રોને જોઈ અને એને ધ્યાનમાં આવે છે. એ બે હાથ જોડીને કહે છે કે બાપજી મને એવું કંઈક કરો કે જેનાથી મને ખૂબ બધું ધન મળે, અને એ ધન મળે ને એટલે હું ગાડી લાવી શકું, ગાડી લાવીને ગાડી ફેરવી શકું, એ ધનમાંથી હું મારા મોજ શોખ પૂરા કરી શકું, એવો કોઈ કિમિયો હોય, એવું કોઈ વરદ હોય તો તમે મને કહો. મહાત્માજી બહુ વિચાર કરે છે કે આ છોકરાની વૃત્તિ ઈ ભટકે છે, એને સ્થિર કરવા માટે પેલા એને કોઈ એક નાનકડો નિયમ આપવો પડશે. નિયમમાં બાંધી દઈશું ને તો ધીરે 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 એને આપણે ધર્મના માર્ગ પર લઈ આવીશું. એટલે મહાત્માએ એના માથા ઉપર હાથ મૂકીને કીધું બેટા આ બે દિવસ પછી પુરુષોત્તમ મહિનો ચાલુ થાય છે, અને પુરુષોત્તમ મહિનાની અંદર તું એક નાનકડો કોઈ નિયમ લે. તો કે કયો નિયમ લઉં? તો કે એક કામ કર, તું ભગવાનના મંદિર જઈ અને રોજ દર્શન કરવાનો નિયમ લઈશ. તો પેલો છોકરો કે બાપજી હું તો બહુ મોડો ઉઠું અને ભગવાન દર્શન કરવામાં મારે તો બહુ મોડું થઈ જાય, મને તો ભૂખ લાગે ને મારે તો નાવા ધોવામાં જ 12 વાગી જાય, એટલે એ નિયમ મારાથી નહીં લેવાય. તો કે સાચું બોલવાનો નિયમ લઈશ? તો કે ના, એ નિયમ મારાથી નહીં લેવાય. તો કે તને શું આમ ગમે છે એવો તું નિયમ લે. એટલે આ છોકરો એને વિચાર આવ્યો કે રોજ હું સુઈને ઉઠું, ઉપરના મેડા ઉપરથી નીચે આવું ત્યારે મારી બાજુમાં એક ગલબા ભગત કરી અને પ્રજાપતિ છે, એ પ્રજાપતિનું રોજ મને મોઢું જોવા મળે છે, એટલે મારે કોઈ નિયમ નથી લેવો, મારે ફક્ત આ ગલબા ભગત છે એ ગલબા ભગતનું મોઢું જોવાનો નિયમ લઈ લો, એટલે આમે મારે નિયમ કોઈ પાડવાની જરૂર નહીં, રોજ મને દેખાય જ છે. એટલે એને બાપજીને કીધું કે બાપજી કે ગલબા ભગત મારી બાજુમાં રહેશે ને, ઈ ગલબા ભગતનો ને રોજ કે હું એનું મોઢું જોઉં તો ચાલે? એટલે મહાત્માને એમ થયું કે ઈ બાને જો ઈ એનો નિયમ લે ને તો એ નિયમ ધીરે 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 એને સન્માર્ગ ઉપર લઈ આવશે. એટલે એને કીધું કઈ વાંધો નહીં, તું છે ને આ ગલબા ભગતનું મોઢું જોયા પછી મોઢામાં પાણી મૂકજે. ઈ પીવાય પાણી પીતો નહીં, એટલે એને કીધું કે ભગવાન નહીં પણ ભગવાનના ભગત ભગતનું મોઢું જોશે ને તો કાલ એનો બેડો પાર થઈ જશે. એટલે એને વ્રત લીધું. પણ આવા લોકો વ્રતના પાકા બહુ હોય, એટલે એને એક વખત વ્રત લીધું એટલે રોજ સવારમાં ગલબા ભગતનું મોઢું જોઈ, અને એ પછી ગલબા ભગતને ખબર નથી કે આને આવો નિયમ છે. એને વ્રત લીધું છે, રોજ સવારે ગલબા ભગતનું મોઢું જોઈ અને પછી જ ગલબા ભગત પ્રજાપતિ છે. વાસણ ઘડવાનું, માટીના પાત્રો તૈયાર કરવાનું, નરિયા ઘડવાનું, આવું બધું કામ કરે છે, એટલે એમને માટીની જરૂર પડે. એટલે એક દિવસ સવારના પોરમાં ગલબા ભગત એમના ગધેડાને લઈને ગધેડા ઉપર છાલકું મૂકી અને માટી ખાતે માટી ખાણે માટી લેવા માટે નીકળ્યા. હવે એમાં બન્યું એવું કે આ દીકરો સવારમાં મેળા ઉપરથી નીચે ઉતર્યો, હવે એનો નિયમ છે કે ગલબા ભગતનું મોઢું જોઈ પછી જ એને પાણી પીવાનું. એને જોયું
तो गलबा भगत तो देखाता नहीं। भक्ताणी ने पूछू मेड़ा ऊपर थी के भगत क्या गया, तो के तो माटी लेवा माटे माटी खाने गया छे। એટલે આ તો દોડતો દોડતો માટી ખાણે ગયો, હવે બરાબર ગલબા ભગત જ્યાં માટી લેતા હતા ને ત્યાં કોદાળીથી ખોદતા 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 ખોદ્યું તો એમાં એમની કોદાળી નો ખણીંગ દઈને અવાજ આવ્યો છે। એમને જોયું તો સોના મોરથી ભરેલો આખો ચરુ નીકળ્યો છે, અને એ જ વખતે પેલો આઈ અને ગલબા ભગતની પાછળ ઉભો રહ્યો છે। એને તો ખબર, એનું ધ્યાન તો છે જ નહીં ચરુમાં, પણ એને તો ખાલી ગલબા ભગત ના દર્શન કરવાતા ગલબા ભગત નું મોઢું જોઈ અને દોડ્યો। ગલબા ભગત ને એમ થયું કે આ નક્કી ચરુ જોઈ ગયો છે, એટલે એને પૂછ્યું કે કેમ દોડ્યો, કે મારે તો જોવાનું હતું, ઈ જોઈ લીધું, હવે મારે કઈ કામ નથી। એટલે ગલબા ભગત ને એમ થયું કે નક્કી સોના મોહરો ઈ જોઈ ગયો છે, એટલે પાછળ દોડ્યા છે, એને પકડીને ઉભો રાખ્યો છે અને કીધું છે કે મને જે કઈ મળ્યું છે ને એ અડધું તારું છે। પાછા આવીને બે જણાએ જોયું તો 7 સોનાના ચરુ ભરેલા હતા। ગલબા ભગતે 2 ગધાડાના છાલકાની માટી કાઢી નાખી અને છાલકામાં ભરી અને ઘરે લાવી અને અડધું ધન એને આ જે દીકરો છે એને આપ્યું છે। અધિક માસ પૂરો થયો છે, દીકરો દોડતો જઈ અને મહાત્માજીના ચરણોમાં પડ્યો છે કે ભગવાન તમે જે મને નિયમ આપ્યો હતો ના એ નિયમનું મેં શ્રદ્ધાથી પાલન કર્યું ને, એટલે મને ભગવાન પુરુષોત્તમની દયાથી અઢળક સંપત્તિ મળી છે। એટલે એક નાનકડો નિયમ પણ એ જાણતા અજાણતા એ જો લેવામાં આવે તો પણ આવી પુરુષોત્તમ ભગવાનનો અદ્ભુત અદ્ભુત કથાઓ આપણે આ આખા મહિના દરમિયાન કરી રહ્યા છીએ। આ કથાઓમાંથી પ્રેરણા આપણને માત્ર એટલી જ મળે કે જેવું આપણે કરીએ છીએ એવું જ ફળ આપણને મળે છે। હે પુરુષોત્તમ ભગવાન, જેવી રીતે તમે ગલબા ભગત ને અને આ યુવાન ને ફળ્યા એવી રીતે સૌને ફળજો। જય પુરુષોત્તમ ભગવાન। રાજેન્દ્રભાઈ, ખૂબ જ સુંદર કથા તમે સંભળાવી દર્શક મિત્રોને, તે માટે આપનો આભાર।